जय हिंद विद्यार्थी मित्रों, लास्ट लेक्चर की अंदर से आप डिस्कशन करूँ कि एमिनो एसिड है ये शू है। अपने अत्यारे बात कर रहा है जैविक अणु विषय, तो कि जैविक अणु जेने आप शू कही बायोमोलिक्यूल्स। जैविक अणुओ जेने आपणे बायोमोलिक्यूल्स कहीए छीए ए बायोमोलिक्यूल्स विषे छे आपणे डिस्कशन करीए छीए। तो के एनी अंदर कया कया बायोमोलिक्यूल्स छे आपणे भणवाना छे, तो के एमिनो एसिड छे, लिपिड छे, फेटी एसिड, ग्लिसरोल ए बधा, अने त्यारबाद कार्बोदी, चरबी ए बधाना विषे छे आपणे अभ्यास करवानो छे। तो एमां आपणे आगळ जोयुं हतुं एमिनो एसिड विषे के एमिनो एसिड छे ए शुं छे। એમિનો એસિડ જે છે શું છે, તો આપણે પહેલા પણ એક વખત ફરીવાર યાદ કરાવ્યું હતું કે પ્રોટીન નું નિર્માણ શાનાથી થાય છે, તો કે એમિનો એસિડ નું જોડાણ થવાથી, કે પ્રોટીન નું નિર્માણ થવું છે। તો કે પ્રોટીન કેવી રીતે બને છે, તો કે આ એમિનો એસિડ ના ઘટકો છે એ જોડાઈને એ પ્રોટીન છે એ બને છે। કે એમિનો એસિડ ની એક લાંબી શૃંખલા જો જોડાય ત્યારે પ્રોટીન નું નિર્માણ છે એ થાય છે। ત્યારબાદ આપણે એના બેઝિક બંધારણ વિશે ભણ્યા કે આલ્ફા કાર્બન કોને કહેવાય, તો કે આ આલ્ફા કાર્બન કે કાર્બનની સંયોજકતા કેટલી છે, તો કે કાર્બનની સંયોજકતા 4 છે। એમાં એક એના બંધ સાથે છે એ R ગ્રુપ જોડાય છે, બીજા એના બંધ સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાય છે, એક એની સાથે હાઇડ્રોજન અને એક છે એ એમાઇન સમૂહ જોડાય છે। તો આ બધા વિશે છે આપણે ડિસ્કશન કર્યું। ત્યારબાદ જોયું કે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે, એમાં ઇસેન્શિયલ અને નોન ઇસેન્શિયલ એમિનો એસિડ, એટલે કે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ। તો કે બિન આવશ્યક એમિનો એસિડ જે છે એ આપણા શરીરમાં જાતે બને છે, જ્યારે આવશ્યક એમિનો એસિડ જે છે એ આપણે બહાર ખાદ્ય પદાર્થમાંથી મેળવીએ છીએ। એ બધી ડિસ્કશન કર્યા હવે બાદ આપણે ભણવાનું છે કે લિપિડ છે એ શું છે। લિપિડ છે
ત્યાર બાદ જોઈએ કે એનું સામાન્ય બંધારણ શું છે તો કે કાર્બોક્સિલ સમૂહ સાથે અહીંયા ફેટી એસિડ સાથે કોઈ પણ તત્વ છે જોડાઈ શકે છે તો કે એની સાથે કોણ જોડાઈ શકે છે તો કે મિથાઇલ જોડાઈ શકે છે ઇથાઇલ જોડાઈ શકે છે એવી રીતે છે આપણે જોઈએ કે તત્વોને છે કે આપણે મિથાઇલ ઇથાઇલ પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન ડેકેન એવા બધા તત્વો જે છે સંયોજનો છે એ આપણે અહીંયા આર ગ્રુપ સાથે આપણે એક ઊંચી શૃંખલાવાળા બંધારણ પણ જોડી શકીએ છીએ જેનું ઉદાહરણ આપણને એક આપ્યું છે કે પામિટિક એસિડ શું તો કે પામિટિક એસિડ તો કે પામિટિક એસિડ ની અંદર અહીંયા જે આર ગ્રુપ છે અહીંયા કેટલા કાર્બન જોડાયેલા હશે આર ગ્રુપ જે છે કે એ પામિટિક એસિડ સાથે છે એ 16 કાર્બન છે એ જોવા મળે છે શું જોવા મળે છે તો કે 16 કાર્બન ની શૃંખલા છે એ જોવા મળે છે તો કે આવી રીતે છે એનું બંધારણ છે આપણે દર્શાવી શકીએ છીએ અને આ કાર્બોક્સિલ સમૂહ એટલે કે 14 કાર્બન 14 વખત છે આવી રીતે મિથાઇલ ના અણુઓ છે એની સાથે છે કે જોડાયેલા હશે એટલે આપણે અહીંયા લાંબી શૃંખલા ના બને એટલા માટે આપણે શોર્ટમાં દર્શાવીએ છીએ કે 14 અણુઓ છે આ મિથાઇલ સમૂહના હોય છે આ 15 અને આ 16 નંબરના કાર્બન એટલે કે ટોટલ 16 કાર્બન જે છે એ પામિટિક એસિડ સાથે પામિટિક એસિડની શૃંખલામાં 16 કાર્બન છે એ જોવા મળે છે ત્યારબાદ એક બીજું ઉદાહરણ આપ્યું છે એરેચિનોઇક એસિડ અથવા તો એરેચિનોઇક એસિડ એને કહેવાય છે એ કેટલા કાર્બન ધરાવે છે તો કે 20 કાર્બન વાળી શૃંખલા દર્શાવે છે કેટલા કાર્બન વાળી તો કે 20 કાર્બન વાળી લાંબી શૃંખલા છે એ જોવા મળે છે હવે આપણે વાત કરીએ કે સૌથી સામાન્યમાં સામાન્ય જે ફેટી એસિડ જે છે લિપિડ છે શું છે તો કે ગ્લિસરોલ છે તો કે આપણે ગ્લિસરોલ નું બંધારણ દર્શાવવું છે ગ્લિસરોલ કેવો હોય છે તો આપણે ગ્લિસરોલ નું બંધારણ અહીંયા દર્શાવીએ આ શાનું બંધારણ છે તો કે ગ્લિસરોલ નું હવે આ ગ્લિસરોલ નું જે બંધારણ જે છે એ શું છે તો કે ગ્લિસરોલ ના બંધારણ ની અંદર આપણે જોઈ શકીએ છીએ કેટલા કાર્બન છે તો કે 3 કાર્બન છે તો કે 3 કાર્બન વાળા સંયોજન ને આપણે શું નામ આપીએ છીએ તો કે પ્રોપેન હવે આ સમૂહ છે ને આપણે શું કહીએ છીએ હાઇડ્રોક્સી તો કે હાઇડ્રોક્સી પ્રોપેન શું કહેવાય છે હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે એને ઓળખવામાં આવે છે તો કે આવી રીતે છે એ ગ્લિસરોલ નું સામાન્ય બંધારણ છે એ થઈ શકે છે કેટલા કાર્બન છે 3 કાર્બન છે 3 કાર્બન વાળા સંયોજન નું આપણે શું નામ આપીએ છીએ તો કે પ્રોપેન જે છે તો કે હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે એ સામાન્ય નામ છે ગ્લિસરોલ કે ગ્લિસરોલ નું નામ શું થાય છે તો કે હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે એને ઓળખવામાં આવે છે એવી જ રીતે છે કે આપણા આ હાઇડ્રોક્સી પ્રોપેન કે આ ગ્લિસરોલ સાથે ગ્લિસરોલ ના અણુ સાથે છે આપણું સામાન્ય બંધારણ જોડી દઈએ અહીંયા સમજી શકતા હશો તમે ગ્લિસરોલ પ્લસ આપણું સામાન્ય બંધારણ બંધારણ જોઈને ડરી જવાનું નથી સૌ સરળ છે શા માટે કારણ કે અહીંયા જોઈ શકો છો કે પ્રોપેન એટલે કે 3 કાર્બન છે અને હાઇડ્રોક્સી એનો સમૂહ છે એટલે એનું નામ આપણે શું આપ્યું તો કે હાઇડ્રોક્સી તો કે ગ્લિસરોલ પ્લસ સામાન્ય બંધારણ તો કે ગ્લિસરોલ નું બંધારણ તો આપણને આવડે જ છે તો કે ગ્લિસરોલ નું બંધારણ આપણે પહેલા દર્શાવી લઈએ તો આવી રીતે છે આપણને ગ્લિસરોલ નું બંધારણ ખ્યાલ છે બરાબર હવે કે એની સાથે જોડાયેલો જે હાઇડ્રોજન છે કોણ તો કે આ હાઇડ્રોજન છે અહીંયા સામાન્ય બંધારણ દર્શાવવાનું છે આપણે શું દર્શાવવાનું છે સામાન્ય બંધારણ છે એ દર્શાવવાનું છે હવે એની સાથે આપણે જોઈએ કે હું અહીંયા સામાન્ય બંધારણ દર્શાવું છું તો આપણું સામાન્ય બંધારણ આપણને ખ્યાલ હોવું જોઈએ આપણું સામાન્ય બંધારણ આપણને આવડતું હોવું જોઈએ તો કે એના સાથે જે આપણું સામાન્ય બંધારણ છે એ જોડાઈ જાય તો કે આવી રીતે છે અહીંયા હવે તમે જો કે આપણું જે આર છે
કે આર કોઈ નામ જ છે અહીંયા મેં ફક્ત એક નંબર આપ્યો છે કારણ કે અહીંયા આપણે જુદા જુદા ત્રણ જગ્યાએ છે આ સામાન્ય બંધારણ છે એ દર્શાવવાના છે આ હાઇડ્રોજન બંધ છે અહીંયા મેં બોન્ડ સ્વરૂપે દર્શાવ્યો છે હાઇડ્રોજન બંધ છે કયા સ્વરૂપે દર્શાવ્યો છે બોન્ડ સ્વરૂપે છે એ દર્શાવ્યો છે એટલે તમને કેમિસ્ટ્રી ની અંદર ખ્યાલ હશે કે આપણે જે કાર્બન અકાર્બન વચ્ચે છે એક કે ડબલ બંધ દર્શાવવા છે તો આપણે શું દર્શાવીએ છીએ બોન્ડ દર્શાવીએ છીએ બરાબર તો કે એ અહીંયા મેં બોન્ડ સ્વરૂપે દર્શાવ્યો છે તો આવી રીતે છે આપણે એનું સામાન્ય બંધારણ છે એ દર્શાવ્યું ત્યારબાદ છે કે આ બધું ભેગું ના થઈ જાય એટલે હું આ બાજુ છે એનું સામાન્ય બંધારણ દર્શાવું છું આ એચ ની જગ્યા આપણે શું દર્શાવવાનું છે તો કે આપણું સામાન્ય બંધારણ અહીંયા છે મેં આર ટુ નામ આપ્યું છે તો કે આવી રીતે ત્રણ જગ્યાએ છે જુદા જુદા આપણે સંયોજનો છે એ દર્શાવ્યા છે કે આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા સંયોજનો દર્શાવ્યા છે તો કે ક્યાં ક્યાં આપણે જુદા જુદા સંયોજનો દર્શાવ્યા છે તો કે અહીંયા આર વન કીધું છે અહીંયા આપણે આર ટુ કીધું છે અને અહીંયા આપણે અહીંયા આર થ્રી કીધું છે તો કે આનું નામ છે એ શું બનશે આનું નામ છે એ શું બનશે અથવા તો કે આને શું કહેવામાં આવે છે તો આપણે આગળ છે એ ભણવાનું છે કે જુદા જુદા લિપિડ છે એ ભણીએ છીએ તો કે આપણને ખ્યાલ છે કે એક હોય તો આપણે એને ડાય કહીએ છીએ ડાય મોનો કહીએ છીએ બે હોય તો ડાય કહીએ છીએ થ્રી હોય તો એને આપણે ટ્રાય તરીકે ઓળખીએ છીએ તો અહીંયા કેટલા સંયોજનો છે ત્રણ સંયોજનો છે પ્રોપેન તો છે જ કારણ કે ત્રણ જ કાર્બન વાળું છે તો કે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે એને ઓળખવામાં આવે છે કેટલા અહીંયા આપણે શું કીધું છે હાઇડ્રોક્સી પ્રોપેન કીધું છે બરાબર હવે અહીંયા હું ફક્ત આપણે સમજો કે આ બે અણુઓ તમારી પાસે નથી તો એ શું કહેવાય મોનો કહેવાય કારણ કે એક જ અણુઓ છે હવે તમારી પાસે આ બે અણુઓ થઈ ગયા તો એને આપણે ડાય કહેશું અને આપણે ત્રણ અણુઓ જોડી દીધા તો કે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર તો કે આપણે જોયું કે અહીંયા આપણે દર્શાવી દઈએ ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન બરાબર કે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન જે છે આપણે જોયું હતું આગળના ચેપ્ટર ની અંદર કે કોષ રસ પટલ શું જોયું હતું કોષ રસ પટલ એ કોષ રસ પટલનું બંધારણ જે છે એ શું છે તો કે કોષ રસ પટલનું બંધારણ છે એ આપણે જોઈએ છે લિપિડનું બનેલું છે શાનું બનેલું છે તો કે લિપિડનું બનેલું છે તો કે કોષ રસ રસ પટલ બંધારણ છે એ શું હતું જોવા મળતું હતું આપણને જળ વિતરાગી પૂંછડી અને જળ અનુરાગી શીર્ષ જોવા મળતા હતા તો એની અંદર છે આ કોષ રસ પટલ છે એ શાનું બનેલું હોય છે તો કે લેસિથિલિનનું બનેલું હોય છે એનું સામાન્ય બંધાર સામાન્ય નામ છે કે એ જે કોષરસ પટલ છે એ લિસિથિન છે એ લિપિડનું સામાન્ય લિપિડ તરીકે એને ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ કે એ કોષરસ પટલની અંદર કેવી રીતે છે એક બંધારણની અંદર કેવો ઘટક જે જોવા મળતો હશે આપણે ફક્ત સરળતાથી આટલો ભાગ છે એ દર્શાવી દીધો હતો પરંતુ જો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એનો અભ્યાસ કરીએ તો કે આ ઘટક છે એ કેવો દેખાય છે એના બંધારણની રચનાઓ શું છે તો એની સામે છે એક ફોસ્ફેટનો સમૂહ છે એ જોડાઈ જાય છે બંધારણ છે આનું આ જ રહેશે કે આ ભાગ છે એનો ફોસ્ફેટનો સમૂહ જે છે એ જોડાઈ જાય છે શાનું બંધારણ છે તો કે લિસિથિલિન યાદ રાખવાનું છે બંધારણ અઘરા નથી બંધારણ સેલા જ છે પરંતુ એને સમજવામાં તમારે સરળતા છે એ દાખવવાની છે બરાબર તો હવે કે આ લિપિડ તો કે લિપિડનો જે મોલેક્યુલ્સ હચ્ચે છે એ એમના ગલન બિંદુ એ કેવી રીતે જોવા મળે છે તો કે એમના ગલન બિંદુ જુદા જુદા હોય છે આપણે જોઈએ છે તો કે આ કેવી રીતે આપણે કહી શકીએ એમના ગલન બિંદુ જુદા જુદા છે તો કે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે ઘી જે છે એના ગલન બિંદુ પર આધારિત હોય છે કે શિયાળા દરમિયાન છે આપણને કેવું દેખાય છે તો કે જામી ગયેલું દેખાય છે એ જ ઘી ઉનાળા દરમિયાન છે કેવું સ્વરૂપે જોવા મળે છે લિક્વિડ સ્વરૂપે જોવા મળે છે આપણા ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપ્યું છે જિંજલીનું તેલ શું તો કે જિંજલીનું તેલ જે છે એના ગલન બિંદુ કરતાં છે
એ નીચા તાપમાને છે, એ પ્રવાહી છે, આપણને જોવા મળે છે. એ જીંજલીનું તેલ છે, એના પર ગલનબિંદુની અસર છે એ થતી હોય છે. તો કે આવી રીતે જ આપણે લિપિડના બંધારણ છે એ જોવાના છે. બીજું તમને એક ઉદાહરણ આપ્યું છે કોલેસ્ટ્રોલ. ઉદાહરણ આપ્યું છે કોલેસ્ટ્રોલ. તો કે કોલેસ્ટ્રોલ એટલે આપણે સમજતા હોઈએ છે ચરબી, પરંતુ એ ચરબીનો એક અણુ છે, બરાબર. એ ચરબી આપણે ના કહી શકીએ. આપણે એવું કંઈ સાંભળતા હોય છે કે તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલ છે એ જમા થઈ ગયું છે. તો એ કોલેસ્ટ્રોલ એટલે કે ચરબીના જે અણુઓ જે છે એ, બરાબર. તો કે ચરબીના અણુઓ, તો કે એનું બંધારણ છે એ આપણને આવું બેન્ઝીન સ્વરૂપે આવ્યું છે. એનું આપણને ચક્રિય બંધારણ છે નથી, ચક્રિય બંધારણ આવ્યું છે. એનું આપણને આવું શૃંખલામય બંધારણ છે એ નથી દર્શાવ્યું. તો આવી રીતે છે એ અણુઓ છે એના બંધારણ છે એ જોવા મળે છે. તો જે આવી રીતે આપણને એના ચક્રીય બંધારણો પણ જોવા મળે છે. જે કોલેસ્ટ્રોલનું બંધારણ છે, આપેલા સાનું બંધારણ હતું, ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેનનું બંધારણ હતું, ત્યારબાદ આપણે એમાં ફોસ્ફેટ મોલેક્યુલ્સ એડ કરી દીધો તો એ સાનું બંધારણ થઈ ગયું. તો કે લિસિથિલિનનું બંધારણ થઈ ગયું, જે સામાન્ય પ્રકારનો સામાન્ય પ્રકારનું શું છે, તો કે લિપિડ છે. તો આ માહિતી છે આપણા લિપિડ અને લિપિડના બંધારણ વિશે છે. હવે આપણે ભણવાનું છે કે આપણા શરીરની અંદર ઘણા બધા એવા સંયોજનો જે છે કે જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. સ્વાભાવિક છે કે આપણે આખા દિવસ દરમિયાન છે શુગરનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે શુગરનો. હવે એ શુગરના બંધારણ શું છે અને આપણા શરીરની અંદર કેવી રીતે ભૂમિકા ભજવે છે એ જોઈએ. તો આ આપણે એમિનો એસિડ અને લિપિડ વિશે ભણ્યા. હવે આપણા શરીરની અંદર જોવા મળતા ચક્રિય સંયોજનો, આપણા શરીરની અંદર શું જોવા મળે છે? તો કે ચક્રિય સંયોજનો. તો કે એ ચક્રિય સંયોજનો શું હશે? તો કે આપણા શરીરની અંદર ચક્રિય સંયોજનો કેવી રીતે ભાગ ભજવે છે, કેવી ભૂમિકા ભજવે છે, ચક્રિય સંયોજનો છે એ આપણા શરીરની અંદર જે છે એ કેવી રીતે છે, તો એને વિષમ ચક્રિયો કીધા છે. શા માટે વિષમ ચક્રિયો કીધા છે આપણે હમણાં જોઈએ. તો કે વિષમ ચક્રિયો શા માટે કીધા છે? તો કે બધાના બંધારણ છે એ જુદા જુદા હશે. અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કોષની અંદર કોષકેન્દ્રની અંદર આપણું આનુવંશિક દ્રવ્ય ડીએનએ. હવે ઈ ડીએનએની શૃંખલા પર અહીંયા આપણે જોઈએ કે ડીએનએની શૃંખલા પર, હજી આપણે ડીએનએનું બંધારણ છે આ જ ચેપ્ટરની અંદર આગળ અભ્યાસ કરવાનો છે, એટલે તમને સરળતાથી છે એ ખ્યાલ આવશે. હવે આ જે ડીએનએની જે શૃંખલા છે, આ ડીએનએની શૃંખલા પર છે જુદા જુદા છે એ બંધ આવેલા હોય છે. શું આવેલા હોય છે? જુદા જુદા પ્રકાર, આ જુદા જુદા છે એ બંધ આવેલા હાઇડ્રોજન બંધ આવેલો હોય છે. એની સાથે છે એ જુદા જુદા પ્રકારના છે એ ક્રમ આવેલા હોય છે, જેને એડેનિન કહેવાય છે, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિન અને થાઇમિન જોવા મળે છે. તો એ બધાના વિષમ ચક્રિય બંધારણો છે આપણે ભણવાના છે અત્યારે. હવે ત્યાં વિષમ ચક્રિય સંયોજનો છે, બધાના બંધારણ કેવા છે? જુદા જુદા. એ બધાના બંધારણ કેવા છે? તો કે જુદા જુદા હોય છે, બરાબર. હવે આપણે જોઈએ અત્યારે શુગરનું બંધારણ, જેને આપણે શું કહીએ છીએ? તો કે ગ્લુકોઝ. જેને આપણે શું કહીએ છીએ? તો કે ગ્લુકોઝ. તો કે ગ્લુકોઝનું બંધારણ છે એ શું હશે? કે ગ્લુકોઝ જે છે એ કેટલા કાર્બન વાળો છે? આપણને આણ્વીય સૂત્ર તો આવડતા જ હોય છે, C6H12O6. પરંતુ એનું ચક્રિય બંધારણ આપણે અહીંયા સમજીએ. તો કે એના ચક્રિય બંધારણ જે છે એ આવી રીતે ઉપર છે, એ મિથાઈલ સમૂહ છે એ જોડાયેલો હોય છે. અહીંયા છે એ હાઇડ્રોજન બંધ છે એ જોવા મળે છે. આવી રીતે છે એનું બંધારણ છે એ જોવા મળે છે. તો આ યાદ રાખવાનું છે કે આ સાનું બંધારણ છે C6H12O6, બરાબર. આ ગ્લુકોઝનું બંધારણ છે. હવે ગ્લુકોઝ પાસે 6 કાર્બન છે એટલે એને હેક્ઝોઝ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી જ રીતે પેન્ટોઝ શર્કરા, એવી જ રીતે શું આવેલું હોય છે? પેન્ટોઝ શર્કરા છે એ પણ જોવા મળે છે. તો કે પેન્ટોઝ શર્કરા પાસે કેટલા કાર્બન હોય છે? ફક્ત 5 જ કાર્બન હોય છે, એટલા માટે આપણે એને પેન્ટોઝ શર્કરા તરીકે ઓળખીએ છીએ.
આ બંને શર્કરાઓ વિશે શા માટે આપણે અત્યારે ભણાવીએ છીએ એ આગળ આપણે જોઈએ. જેને આપણે આ પેન્ટોઝ શર્કરા અથવા રિબોઝ શર્કરા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ છે પેન્ટોઝ શર્કરા. હવે કે આપણા કોષની અંદર આપણું આનુવંશિક દ્રવ્ય, તો કે આનુવંશિક દ્રવ્ય તરીકે અત્યાર સુધી તમે સાંભળ્યું છે ડીએનએ, આરએનએ અને પ્રોટીન. કે આપણા કોષની અંદર શું આવેલું છે? ડીએનએ, આરએનએ અને પ્રોટીન આવેલા છે. તો કે આ ડીએનએ અને આરએનએ બંનેના ફૂલ ફોર્મ આપણને યાદ છે, આગળના ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી અભ્યાસ કર્યો છે. ડીએનએ એટલે શું? તો કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આરએનએ એટલે શું? તો કે રિબોન્યુક્લિક એસિડ. ના યાદ હોય તો ફરીવાર યાદ કરી લેજો. ડીએનએ નું નામ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું નામ શું છે? તો કે રિબોન્યુક્લિક એસિડ. હવે આપણે અહીંયા ભણવાનું છે ન્યુક્લિઓટાઇડ અને ન્યુક્લિઓસાઇડ. ખૂબ જ બેઝિક માહિતી અને ખૂબ જ મહત્વની માહિતી છે, કારણ કે અહીંયા ક્લિયર હશે તો જ આગળના ચેપ્ટર, આગળના ટોપિક છે એ તમને સમજાશે. આ જે છે કે તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી તમારો પીછો નહીં છૂટે. એટલે કે ન્યુક્લિઓસાઇડ કોને કહેવાય અને ન્યુક્લિયો ટાઇડ કોને કહેવાય, એટલે ખાસ સમજવામાં ધ્યાન રાખજો. હજુ સાવ બેઝિક માહિતી છે, પરંતુ જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરતા જાય તેમ આપણને આ ભૂલાતું જતું હોય છે. તો કે આપણા આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ છે, પરંતુ ડીએનએ અને આરએનએ ના તફાવત આપણે પછી વાત કરીએ. તો કે ડીએનએ છે કેવો છે? સિંગલ સ્ટ્રેન્ડ છે. આરએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડ છે. આવી રીતે જ આપણને શૃંખલા જોવા મળે છે, જ્યારે આ છે કે સિંગલ શૃંખલા છે એ જોવા મળે છે. કોષની અંદર ડીએનએ ની સંખ્યા વધારે હોય છે, આરએનએ ની સંખ્યા ઓછી હોય છે. ડીએનએ ની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. આરએનએ ની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. ડીએનએ ની અંદર સ્વયંજનન કરવાની ક્ષમતા હોય છે, આરએનએ ની અંદર સ્વયંજનન કરવાની ક્ષમતા ઓછા માત્રાની અંદર હોય છે અથવા નહીવત હોય છે. બરાબર, હવે આપણે ભણીએ કે ડીએનએ આરએનએ ની અંદર ન્યુક્લિઓસાઇડ અને ન્યુક્લિઓટાઇડ શું છે. તો કે આપણી પાસે છે આ ડીએનએ નો અણુ, તો ડીએનએ ની અંદર છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિન. એમ છે જુદા જુદા પ્રકારના પાંચ ક્રમ આવેલા હોય છે, એટલે કે ન્યુક્લિયો આને જેને છે આપણે જનીનના ક્રમ તરીકે એ ઓળખીએ છીએ. એ ફોર શું કીધું આપણે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિન, થાઇમિન. બરાબર, આ પાંચ પ્રકારના છે આપણા શરીરના ડીએનએ, આપણા શરીરની અંદર આવેલું છે ડીએનએ, એટલે કે કોષની અંદર છે એ આ ડીએનએ ની શૃંખલા. તો કે આ અહીંયા એકબીજા સામે છે શું આવેલા હોય છે? ડીએનએ ના આવી રીતે છે ક્રમ આવેલા હોય છે. તો આ જનીન, આ જે એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, યુરેસિન છે અને થાઇમિન જે છે એ ક્યાં હોય છે? તો કે અહીંયા છે આ ડીએનએ ની ધરી પર છે કે ગોઠવાયેલા હોય છે. હવે આ યુરેસિન અને થાઇમિન વચ્ચે યુરેસિલ જે છે એ ફક્ત આરએનએ ની અંદર જોવા મળે છે. એ મહત્વનું છે અને ખૂબ જ આયમી છે. યુરેસિલ છે ક્યાં જોવા મળે છે? આરએનએ માં જોવા મળે છે. જ્યારે થાઇમિન, તો કે થાઇમિન ક્યાં જોવા મળે છે? તો કે ડીએનએ ની અંદર. તો હવે આપણે અહીંયા લખી દઈએ કે ડીએનએ અને આરએનએ બંનેની અંદર કયા કયા કોડ છે એ જોવા મળશે. આ ત્રણ તો કોમન છે, એડેનિન સામે છે એ થાઇમિન જોડાય અને ગ્વાનિન સામે છે એ સાઇટોસિન જોડાય. બરાબર, અહીંયા છે આપણે દર્શાવીએ, એડેનિન સામે છે યુરેસિલ જોડાય, ગ્વાનિન સામે સાઇટોસિન જોડાય. બરાબર, ડીએનએ ની અંદર શું આવેલું હોય છે?
થાઇમિન આવેલું હોય છે. આરએનએ ની અંદર શું આવેલું હોય છે? આરએનએ ની અંદર છે એ યુરેસિલ છે કે આવેલું હોય છે એ યાદ રાખવાનું છે, કારણ કે ખૂબ જ બેઝિક એટલે બેઝિક માહિતી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો છે યુરેસિલ જે છે એ ડીએનએ માં દર્શાવશે અને થાઇમિન છે એ આરએનએ ની અંદર દર્શાવશે. આ તમારી માહિતી જે છે એ આગળ જેટલા સુધી તમે અભ્યાસ કરશો ત્યાં સુધી છે. તમારે ડીએનએ વિશે તો ભણવાનું જ છે, તો એ યાદ રાખવાનું છે, ખૂબ જ કોમન છે. હવે અહીંયા મેં લખ્યું છે ન્યુક્લિઓટાઇડ અને ન્યુક્લિઓસાઇડ. સમજતા પહેલા આપણે બીજા બે શબ્દો છે એ સમજી લઈએ. પિરિમિડ અને પ્યુરિન. પિરિમિડ અને પ્યુરિન શું છે? પિરિમિડ અને પ્યુરિન એ શું છે? તો કે છે એડેનિન અને ગ્વાનિન જે છે, એડેનિન અને ગ્વાનિન જે છે એ બંને પિરિમિડિન છે. સાઇટોસિન, યુરેસિન અને થાઇમિન એ પ્યુરિન છે. ઓકે, આ બંને કોઈ બીજા રીતે ના યાદ હોય તો આપણે હમણાં બધાના બંધારણ છે એ જોવાના છે, બરાબર? કે આ પ્યુરિમિડિન પિરિમિડિન છે એ એડેનિન અને ગ્વાનિન, અને ત્યારબાદ પ્યુરિન કે સાઇટોસિન, યુરેસિન અને બરાબર. હવે આપણે અહીંયા જોઈએ કે ન્યુક્લિઓસાઇડ કોને કહેવાય અને ન્યુક્લિઓટાઇડ કોને કહેવાય. આપણે જોયું કે આપણું આનુવંશિક બંધારણ ડીએનએ અને આરએનએ જે છે, કે આપણું આનુવંશિક બંધારણ શું છે? તો કે ડીએનએ અને આરએનએ છે. હવે ઈ ડીએનએ આરએનએ કે ન્યુક્લિઓસાઇડ, તો કે આ નાઇટ્રોજન બેઝ. તો કે આ બધા આપણા શું છે? તો કે નાઇટ્રોજન બેઝ. શું છે આ બધા આપણા? નાઇટ્રોજન બેઝ છે, ડીએનએની શૃંખલા પર આવેલા હોય. હવે એ ન્યુક્લિઓસાઇડ કોને કહેવાય? તો કે ડીએનએની શૃંખલામાં નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા શું જોડા મળે? પ્લસ શર્કરા, તો એને કહેવાય છે ન્યુક્લિઓસાઇડ. શું જોડાય? તો કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા જોડાય તો થાય ન્યુક્લિઓસાઇડ. ન્યુક્લિઓટાઇડ, ટાઇડ પરથી યાદ રાખવાનું ત્રણ અંગો, તો કે અહીંયા નાઇટ્રોજન બેઝ શું આવે? તો કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા ને પ્લસ ફોસ્ફેટ. શું જોવા મળશે? પ્લસ ફોસ્ફેટ નો અણુ જોડાય તો બને ન્યુક્લિઓટાઇડ. તો એ ન્યુક્લિઓટાઇડ કોને કહેવાય? ન્યુક્લિઓસાઇડ કોને કહેવાય? તો કે ન્યુક્લિઓટાઇડ કે જે નાઇટ્રોજન બેઝ શર્કરા પ્લસ ફોસ્ફેટ નો અણુ જોડાય તો બનતી રચના છે એને ન્યુક્લિઓટાઇડ કહે છે. નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા તો એને કહેવાય છે ન્યુક્લિઓસાઇડ, બરાબર? તો એ આપણે યાદ રાખવાનું છે. અને આ બધા શું છે? આપણા નાઇટ્રોજન બેઝ છે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિન, થાઇમિન, બરાબર? હવે કે ન્યુક્લિઓસાઇડ અને ન્યુક્લિઓટાઇડ ની અંદર તફાવત છે, ફેર છે, તો એ સમજતા પહેલા આપણે આ બધા તત્વ જે નાઇટ્રોજન બેઝ છે એના બંધારણ જોઈએ. કે એડેનિન નું બંધારણ ટેક્સ્ટ બુક ની અંદર નથી આપ્યા એટલે બધા એ દોરવાના છે. એડેનિન અને ગ્વાનિન, એડેનિન અને ગ્વાનિન ના બંધારણ છે એ યાદ રાખવાના છે, બરાબર?
અહીંયા છે એ અહીંયા પહેલા નંબરના કાર્બન પર હવે અહીંયા આપણે કાર્બન દર્શાવી દઈએ આ બાજુથી તમે દર્શાવો 1 નંબર 2 નંબર 1 2 3 4 5 6 આ 7 8 9 10 તો આ એવી જ રીતે છે કે અહીંયા છે પહેલા બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર છે આ એમિનો સમૂહ છે એ જોડાયેલો હોય છે આ સારું બંધારણ છે એડેનિન અને ગ્વાનિન ત્યારબાદ આપણે જોઈએ કે સાના બંધારણ હવે આપણે જોવાના છે સાઇટોસિન યુરેસિન અને થાઇમિનનું બંધારણ તો એ આપણે દર્શાવી દઈએ એ ત્રણે છે એ એક જ ચક્રીની અંદર છે કે જોવા મળે એટલા માટે એને શું કહેવાય છે પ્યુરિન તરીકે ઓળખીએ છીએ ઓલા ડબલ ચક્રની અંદર છે કે જોવા મળે એની અંદર 10 10 કાર્બન આવેલા હોય છે એટલા માટે છે એને કહેવાય છે પિરિમિડિન તરીકે ઓળખાય છે હવે સૌપ્રથમ આપણે થાઇમિનનું બંધારણ અહીંયા દર્શાવીએ કે થાઇમિન તો થાઇમિન જે છે એનું બંધારણ છે એ આવી રીતે છે જોવા મળે છે શાનું બંધારણ છે થાઇમિનનું બંધારણ ત્યારબાદ જોઈએ આપણે યુરેસિલનું બંધારણ તો કે યુરેસિલનું બંધારણ યુરેસિલની અંદર છે બે બંધ છે કે આવેલા હોય છે આ શાનું બંધારણ છે યુરેસિલનું બંધારણ ત્યારબાદ હવે કયું બંધારણ બાકી રહ્યું તો સાઇટોસિનનું બંધારણ તો કે એ સાઇટોસિનનું બંધારણ આપણે અહીંયા દર્શાવીએ એના ત્રીજા નંબરના કાર્બન પર ઓક્સિજન હોય છે એમાં મિથાઇલ સમૂહ છે અહીંયા હાઇડ્રોજન છે તો આ બંધારણ છે એ સાઇટોસિનનું છે બધા જ વિષમચક્રીય બંધારણો યાદ રાખવાના છે હવે ખાસ ધ્યાન આપશો અહીંયા એડેનિન ગ્વાનિન સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન ડીએનએ આરએનએ ની અંદર શું તફાવત છે ડીએનએ એડેનિન સામે કોણ જોડાય થાઇમિન જોડાય તો અહીંયા આપણે જુઓ કે આ ડીએનએ ની શૃંખલાનો એક પાર્ટ છે અહીંયા એડેનિન છે અને અહીંયા કોણ જોડાશે તો કે થાઇમિન જોડાશે તો કયો બંધારણ હશે આ બંધારણ અને આ બંધારણ એ બંને અહીંયા સામસામે હશે શૃંખલા તો એક ખરી છે પરંતુ અહીંયા માનો કે સાઇટોસિન સામે સાથે છે અહીંયા શું જોડાયેલું હશે તો કે આપણે જે છે કે સાઇટોસિન છે તો ન્યુક્લિયોટાઇડ બનશે સાઇટોસિડિનિક એસિડ થઈ જશે શું થઈ જશે કે આપણે અહીંયા ઉદાહરણ લેવું છે સાઇટોસિન અને અહીંયા એનું સાઇટો શું થઈ જશે સાઇટોસિએસિડ એડેનિલિક એસિડ પણ અહીંયા છે કે એડેનિન તો અહીંયા થઈ જાય એડેનિલિક એસિડ બની જાય અહીંયા છે ગ્વાનિન તો અહીંયા ગ્વાનિલિક એસિડ બની જાય અહીંયા છે યુરેસિલ તો અહીંયા યુરિડિન બની જાય અહીંયા છે થાઇમિન તો અહીંયા થાઇમિડિન થાઇમિડિન અને થાઇમિડિનિક એસિડ બની જાય તો એવી રીતે છે એના નામ યાદ રાખવાના છે તો કે આ સાઇટોસિનિક એસિડ તો કે અહીંયા સાઇટોસિન છે એની સામે અહીંયા શું હશે તો કે અહીંયા ગ્વાનિન હશે તો એવી રીતે છે આ વિષમચક્રીય બંધારણો છે એ યાદ રાખવાના છે હવે કે આ વિષમચક્રીય જે સંયોજનો જે છે કે આ વિષમચક્રીય સંયોજનો તો એ વિષમચક્રીય સંયોજનો ન્યુક્લિયોટાઇડની રચના કરી દે છે નાઇટ્રોજન બેઝ આપણો આ નાઇટ્રોજન બેઝ થઈ ગયો એની સાથે શર્કરા જોડાય અહીંયા શર્કરા જોડાય તો કઈ શર્કરા તો કે આ શર્કરા તો આની સાથે આ ધરી પર શું આવેલું હશે શર્કરા એવી જ રીતે કે આપણે ન્યુક્લિયોટાઇડ છે તો કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટનો અણુ બરાબર તો આપણે આ સાના અત્યારે ફક્ત પાંચ જ બંધારણ યાદ રાખવાના છે એડેનિન ગ્વાનિન સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન એ પાંચ વિષમચક્રીય બંધારણો છે યાદ રાખશો ત્યારબાદ જ આપણને ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણ દોરતા આવડશે હવે આપણે અહીંયા જુઓ કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા દર્શાવી છે તો હું અહીંયા જે દર્શાવું છું એડેનિનનું બંધારણ કે મારે એડેનિનનું બંધારણ છે એ દર્શાવવું છે ન્યુક્લિયોસાઇડ શું દર્શાવવું છે ન્યુક્લિયોસાઇડ અહીંયા આપણે દર્શાવ્યું બરાબર હવે તેની સાથે શું જોડાયેલું હશે તો
કે અહીંયા છે એની સાથે સરખરાનો અણુ આવી રીતે બીજા બધાને દર્શાવી દો આવી રીતે શર્કરાનો અણુ જોડાયેલો છે બરાબર આપણે આપણે એડેનિનનું બંધારણ જોવું છે એડેનાઇનનું તો એડેનિનનું આયન નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા હવે આપણે એડેનિલિક એસિડ બનાવવું છે એડેનિલિક એસિડ એટલે શું તો કે ન્યુક્લિઓટાઇડ એડેનિલિક એસિડ બનાવવું છે તો કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ અહીંયા છે એ આ હાઇડ્રોજન બંધ છે ને ત્યાં એક ફોસ્ફેટનો અણુ છે એ દર્શાવી દેવાનો ત્યાં બની જાય છે આપણું ન્યુક્લિઓટાઇડ આજે આપણે આ ફક્ત પાંચ વિષમચક્રીય બંધારણો વિશે ચર્ચા કરી હવે ન્યુક્લિઓટાઇડ અને ન્યુક્લિઓસાઇડના બધા જ બંધારણ આપણે દર્શાવવાના છે ખાસ યાદ રાખવાનું છે ન્યુક્લિઓટાઇડની અંદર શર્કરા નાઇટ્રોજન બેઝ શર્કરા અને ફોસ્ફેટનો અણુ તો એના માટે આ પાંચ બંધારણ પહેલા બધા વિદ્યાર્થી મિત્રોને આવડવા હોવા જોઈએ બુકની અંદર એ બંધારણ નથી આપ્યા તો આ પાંચ બંધારણ છે એ યાદ રાખવાના છે તમને ફોટોગ્રાફ્સ પણ મોકલીશ એમાંથી તમે સરસ રીતે છે એ એનું વર્ણન છે એ દોરી શકશો હવે આપણે આગળના લેક્ચરની અંદર છે કે આ ન્યુક્લિઓટાઇડ અને ન્યુક્લિઓસાઇડના બધા જ બંધારણ છે એ દોરીશું અને સમજીશું પછી જ આપણે એના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરી જઈએ